નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિજ્ઞાનના ભૌતિક વિજ્ઞાનના લેક્ચરમાં આપણે છેલ્લે ચેપ્ટર 12 વિદ્યુત શરૂ કર્યું હતું. હજી એ ચેપ્ટર 12 વિદ્યુત છે એ થોડુંક તમારી માટે નવીન છે, એટલે ખાસ તૈયારી નક્કી કરજો, કારણ કે આ ચેપ્ટર છે ને એમાં ઘણા ટોપિક એવા છે કે જે તમે પહેલીવાર ભણો છો. બાકી ઘણી વસ્તુ એવી છે કે જે તમે અગાઉ શીખી ગયા, સુવાહક ને અવાહક ને એ બધું તમને ખબર હોય, પણ એમાં જે ઇલેક્ટ્રોનનું વહન છે, વિદ્યુત પ્રવાહ છે, અવરોધ છે, અવરોધકતા છે, એવી બધી વસ્તુ છે એ તમે પહેલીવાર આ પાઠમાં ભણશો. તો ખાસ તમારી માટે થોડુંક નવીન પાઠ છે એટલે ધ્યાન રાખજો, પણ રોચક પાઠ છે, મજા આવે એવો પાઠ છે જો તમને સમજાશે તો, નગર પછી પાઠ થોડોક તમને હાર્ડ લાગશે, પણ એટલો બધું જો સમજાશે તો સરળ છે. તો છેલ્લે આપણે પાઠની વાત કરી હતી વિદ્યુતની, એટલે વિદ્યુત એટલે મેઇન વસ્તુ થાય શું, ઇલેક્ટ્રિસિટી, કે તમે જે લાઇટની કહો તમે, જે કે પ્રકાશ નહીં, લાઇટ એટલે શું થાય, વિદ્યુત, વિદ્યુત એટલે કે જે તમે આ વાયરની અંદર હોય. હવે જે લાઇટની વાત કરી તો જે પ્રકાશ વિદ્યુત છે એ આપણે વીજભાર બે પ્રકારના હોય, મેઇન વે એના કારણે ગતિ કરે વીજભાર, તો એ વીજભાર કેટલા હોય, બે પ્રકારના હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર. એમાં ધન વીજભાર છે એને પ્રોટોન કહેવામાં આવે છે, ઋણ વીજભારિત કણ છે એને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જે પહેલેથી ચાલ્યું આવે છે, કારણ કે પ્રોટોન ધન વીજભારિત અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત એવું પહેલેથી કહે છે, પણ તમે ઊંધું પણ લઈ શકો, પણ રૈવાજિક રીતે હાલ્યા છે, આપણે એમાં કાંઈ રૂઢિકૃત રીતે હાલ્યા કરે છે, એમાં કાંઈ બહુ ફેરફાર કરતા નથી. એની સિવાય આપણને એ ખબર છે કે સિલ્ક અને કાચના સળિયાને ઘસો તો કાચનો સળિયો ધન વીજભારિત થશે અને સિલ્ક ઋણ વીજભારિત થશે, એટલે કે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન ક્યાં જશે, સિલ્ક પર જશે, કારણ કે ઇલેક્ટ્રોન તો જ બહારના કણો છે, એટલે એ એક જગ્યાએથી બીજા જગ્યાએ જઈ શકે, પ્રોટોન જઈ શકતા નથી. પછી આપણે બીજી વાત કરી કે ઊનના કપડાં સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસો તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત થશે, એટલે કે ઊન ઉપરથી પ્લાસ્ટિકનો સળિયો ક્યાં, વીજભાર ક્યાં જશે, પ્લાસ્ટિકના સળિયા ઉપર. તમને બધાને અનુભવ હશે શિયાળામાં ખાસ ધૂસા જેવી વસ્તુ, ઊનની વસ્તુ, એમાં તમારા વાળ છે એના કારણે તિખારા થતા હોય, હાથ ફેરવો તો તિખારા થતા હોય, એ એક પ્રકારનું વીજભારની આપલે જ છે. તો જ્યારે જ્યારે કોઈ વસ્તુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ ધન વીજભારિત થશે, અને જે વસ્તુ ઇલેક્ટ્રોન મેળવે એ કેવું થશે, ઋણ વીજભારિત. તમને બધાને ખબર છે કે એને પ્લસ થાય અને સીએલ માઇનસ થાય, એટલે કે સોડિયમ છે એ ધન વીજભારિત થશે અને ક્લોરિન છે શું થશે, ઋણ વીજભારિત. એવું શા માટે, કારણ કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે સોડિયમ છે એ ધન વીજભારિત થશે અને ક્લોરિન છે એ કેવું થશે, ઋણ વીજભારિત થશે. હવે આગળ વાત કરીએ એની પછી તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું થાય, હવે વાત કરીએ કેવા ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું થાય, તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે હકીકતમાં સંયોજકતા ઇલેક્ટ્રોન થાય, આપણી ભાષામાં ધાતુ અથવા અધાતુ અથવા કોઈ પણ પદાર્થ છે, બરાબર, એના કોઈ પણ પરમાણુ છે એની અંદર છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, અને જે છેલ્લી કક્ષાના સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ જ્યારે પરમાણુ બંધારણ થતું હોય, પદાર્થનું બંધારણ થતું હોય ત્યારે, એટલે કે ધાતુના બંધારણ વખતે સહસંયોજકતા જે ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા એને ખાસ એ ઇલેક્ટ્રોન શું કરશે કે પરમાણુના જે પિતૃ પરમાણુ એમાંથી છૂટા પડશે, કારણ કે ધન વીજભાર ન છૂટો પડે, છૂટો કોણ પડશે, ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન આખામાં ગતિ કરતા હોય એટલે એને આપણે શું કહીએ, મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. બીજું, ઇલેક્ટ્રોન આપણા ધાતુની માંથી બહાર નથી નીકળતા, હવે મુક્ત ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન થોડાક આમ ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે, થોડાક ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હશે, જેટલા ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હોય એટલા જ ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હોય, એના કારણે વાહકના કોઈ પણ અડચણમાંથી જેટલા ઇલેક્ટ્રોન ડાબેથી જમણે જાય એટલા જ ઇલેક્ટ્રોન જમણેથી ડાબે, એટલે કુલ વીજભાર કેટલો થશે, ઝીરો થશે, એટલે કે વિદ્યુતનું વહન થશે નહીં, વીજભારનું વહન થશે નહીં, વિદ્યુત એટલે કે વીજભારનું વહન. એક સિમ્પલ વસ્તુ છે, અહીંથી જેટલું અહીંયા છે એટલું એટલું અહીંયા આવે, એટલે એ તો ઝીરો જ થવાનું છે, કાંઈ ફેર પડવા નથી, પણ જેવું તમે એને બેટરીના બે છેડા સાથે જોડો, આ બેટરીની નિશાની છે, બરાબર, આ પ્લસ છેડો ને આ માઇનસ છેડો, ન ખબર હોય તો આ એની નિશાની છે, ડીસી બેટરીની નિશાની છે, પાવર કહો ને આપણે, હા દો સેલ
એની નિશાની છે પ્લસ માઇનસ, તો વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ એટલે ઇલેક્ટ્રોન બધા આમ ગોઠવાઈ જશે લાઇનમાં, બળ લાગવાના કારણે બધા ઇલેક્ટ્રોન શું થઈ જશે એક દિશામાં ગોઠવાઈ જશે. તો આ વસ્તુ આપણે છેલ્લે શીખ્યા હતા, મુક્ત ઇલેક્ટ્રોન ધાતુ છે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એટલે એ સુવાહક હોય, અધાતુ છે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી એટલે એ અવાહક હોય. સુવાહક શું છે? સોનું, એલ્યુમિનિયમ, ચાંદી આ બધું સુવાહક છે, તાંબુ બરાબર. જ્યારે અવાહક શું છે? તો પ્લાસ્ટિક, રબર, કાચ આ બધી વસ્તુ શું છે, લાકડું આ બધી વસ્તુ શું છે અવાહક, કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોતી નથી. બીજું, જ્યારે લોખંડનો ટુકડો પડ્યો હોય, ધારો કે બેન્ચ છે એ લોખંડની હોય, દરવાજો છે એ લોખંડનો હોય, એમાં ઇલેક્ટ્રોન હોય જ તે, મુક્ત ઇલેક્ટ્રોન એ હોય પણ આપણને ઝટકો લાગતો નથી. શું કામ? કારણ કે એનો આવતા અને જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થશે, બે હરખી હોય આમાં આમી, એટલે કુલ વીજભાર, ચોખ્ખો વીજભાર કેટલો થશે? શૂન્ય થશે, એટલે આપણને ઝટકો લાગે નહીં. જ્યારે કોઈ વાયરને પકડો લાઇટનો બરાબર, પકડતા નહીં ખાલી આ કહેવા માટે છે, તો એમાં ભૂલમાં વાયર પકડાઈ ગયો હોય તો આપણને એમાં વિદ્યુતનો ઝટકો લાગે. એનું કારણ શું છે? કારણ કે એમાં આવતા અને જતા ઇલેક્ટ્રોન છે એનું પ્રમાણ સરખું ન હોય, એટલે આપણે ચોખ્ખો વીજભાર મળશે. ચાલો, તો છેલ્લે આપણે એટલી વાત કરી હતી, હવે આપણે આગળ વાત કરી. તો હવે પછીનો જે પ્રશ્ન નંબર 3 છે, કળ એટલે શું, એટલે સ્વિચ એટલે શું, કળ અથવા તો સ્વિચ. તો કળ અથવા સ્વિચનું કામ શું છે? તો એ વિદ્યુત જે આપણે આખો પરિપથ તૈયાર કરીએ બરાબર, એમાં બે ઘટકોને જોડવાનું કામ કરે છે. કળ છે એ બે પ્રકારની હોય, આવી રીતના કળ હોઈ શકે અથવા આવી રીતના કળ હોઈ શકે, જો પરિપથમાં બરાબર દોરવા માટે. આવી સ્વિચ હોય તો આ ખુલ્લી છે એટલે કે બંધ છે, આમ કરો એટલે એ શરૂ થઈ ગઈ. આવી રીતના હોય તો આમાં લાઇટનું વહન જ થતું હોય, ટપકું કરી નાખો એટલે એ શરૂ થઈ ગયું, જોડાણ થઈ ગયું બરાબર. આ બે પ્રકારની સ્વિચનો આપણે ઉપયોગ આવે છે, આગળ જતાં આવશે. તો કળ અથવા સ્વિચ એટલે શું થાય? તો એ વિદ્યુત કોષ અને પરિપથના બીજા ઘટકો વચ્ચે વાહક કડી એટલે કે જોડાણનું કામ કરે છે, જોડવા માટે ઉપયોગ થાય સ્વિચનો. બે વસ્તુને જોડાણ કરવા માટે શું થાય? સ્વિચ અથવા કળનો ઉપયોગ થાય. ઇંગ્લિશમાં સ્વિચ કહેવાય, ગુજરાતીમાં કળ કહેવાય. તો આ જે કળ છે એની મેં આકૃતિ દોર નાખી કેવી હોય છે. એની પછી વિદ્યુત પરિપથ છે, તો ઘણા બધા ઘટકોનું જોડાણ કરીને આખો બંધ ગાળો રચવામાં આવે, એટલે કે વિદ્યુતના વહન માટે આખો બંધ પરિપથ રચવામાં આવે, બંધ ગાળો રચવામાં આવે, અને શું કહેવામાં આવે છે? વિદ્યુત પરિપથ. અને એટલું યાદ રાખજો, વિદ્યુતનું વહન ત્યારે જ થશે જ્યારે બંધ ગાળો હોય, જો વચ્ચેથી કાંઈ વાયર તૂટી ગયો હોય તો વિદ્યુતનું વહન થશે નહીં, ખાસ યાદ રાખજો. જોકે બધાને ખબર હોય છે વાયર ક્રેક થઈ ગયો હોય કોઈ જગ્યાએથી તો વિદ્યુતનું વહન થશે નહીં, એટલે વિદ્યુતનું વહન થવા માટે ખાસ જરૂરી શું છે? કે બંધ ગાળો પૂર્ણ થવો જોઈએ. ચાલો, આ ચાર પ્રશ્નો થઈ ગયા. હવે પાંચમો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરો, એટલે કે વિદ્યુત પ્રવાહ વિશે શીખવાનું છે. હવે શું શીખવાનું છે? વિદ્યુત પ્રવાહ વિશે. તો આ ધારો કે કોઈ તાર છે, એની સાથે આપણે બેટરી જોડેલી છે પ્લસ માઇનસ. તો આપણે મેં તમને કીધું હતું કે જો બેટરી ન જોડી લે તો બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા, હું આ ક્લાસમાં રહે તમે બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા, અથવા જો કોઈ વસ્તુ હોય એને બે ત્રણ જણા અહીંથી બળ લગાડે, બે ત્રણ જણા અહીંથી બળ લગાડે તો પરિણામી તો ઝીરો થશે, કંઈ મેળ આવશે નહીં. પણ એને જો કોઈ ધ્યાન દેવાવાળું હોય કે આ બધા તમે આ સાઈડથી બળ લગાડો, દિશા દિશા દેખાડવાવાળું, તો એ બળ દેખાશે. એની જેમ આમાં થશે કે વીજભાર છે, વીજભાર છે એ બધા કેવું થશે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એટલે પરિણામી ચોખ્ખો વીજભાર મળશે નહીં. પણ જ્યારે બેટરી જોડશો ત્યારે એને એક દિશા મળી જશે, ચોક્કસ દિશા. તો એમાં જે ઇલેક્ટ્રોન છે એ ઋણથી ધન તરફ ગતિ કરતા હોય. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગતિ કરતા હોય? ઋણથી ધન તરફ. હંમેશા ઇલેક્ટ્રોન ઋણમાંથી નીકળે અને ધનમાં દાખલ થાય, એટલે આવી આકૃતિ થશે. ઇલેક્ટ્રોન ઋણમાંથી નીકળે અને ધનમાં દાખલ થશે બરાબર. પણ આપણો વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા આ છે, રેવા જીક વિદ્યુત પ્રવાહ. હવે આપણે બે પ્રકારના વિદ્યુત પ્રવાહ આવે, અને આ છે ઇલેક્ટ્રોન પ્રવાહ જેની દિશા આમ આવશે બરાબર. હવે પહેલાં તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજી લઈએ. શું કહેવાય?
કે વાહકના કોઈ પણ આડછેદમાંથી તમે ગમે એ આડછેદ ઊભો છેદ કરી નાખો અહીંથી કાપી નાખો અહીંથી કાપી નાખો અહીંથી કાપી નાખો ગમે એક જગ્યાએથી તો વાહકના કોઈ પણ આડછેદમાંથી કારણ કે તમે પાણી એક પાણી વસ્તુ છે આ એમાં સમજી લો ને પાણીની પાઇપ હોય એમાંથી અહીંથી કાપો તો હરખું પાણી આવશે અહીંથી કાપો તો હરખું આવશે અહીંથી કાપો તો હરખું આવશે એમાં કાંઈ ફેર પડશે નહીં તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં ચોક્કસ સમયગાળો તો લેવો પડે ને નકર તો એ જથ્થો ભેગો થાય જ કરે નાની પાઇપ હોય તો ઓછું પાણી આવે મોટી પાઇપ હોય તો વધારે પાણી આવે એટલે ખાસ એકમ સમય લેવો પડે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત પ્રવાહના વીજભારના ચોખ્ખા જથ્થાને વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વીજભારના ચોખ્ખા જથ્થાને શું કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ કહે છે અથવા એણે બીજી વ્યાખ્યા આપી છે કે નિશ્ચિત દિશામાં એટલે ચોક્કસ દિશામાં ખાસ યાદ રાખવાનું કારણ કે ઘણા ઇલેક્ટ્રોન આમ થતા ઘણા ઇલેક્ટ્રોન આમ થતા કુલ ઝીરો થઈ જાય પણ આપણે કામ શું છે ચોક્કસ દિશામાં વીજભારના જથ્થાના સમય દર એટલે એકમ સમય થઈ ગયું એનું ઈ જ છે સમય દર કયો કે એકમ સમય કયો બે વસ્તુ એકની એક જ થાય એટલે નિશ્ચિત દિશામાં વીજભારના ચોખ્ખા સમય દરને ચોખ્ખા વીજભારના સમય દરને શું કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે હવે પહેલાના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ આપણા પરદાદાઓ હતા ત્યારે કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે બધા એવું માનતા કે વિદ્યુતનું વહન પ્લસથી માઇનસ થાય વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી થાય પ્લસથી માઇનસ કારણ કે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી એટલે બધા કોકે કીધું કે પ્લસથી જાય છે અને માઇનસમાં દાખલ થાય છે આપણે એવું માનીએ કે પ્લસ હોય વધારે હોય અને માઇનસ હોય ઓછું હોય એટલે પ્લસમાંથી માઇનસ તરફ જાય એવું માનસિક રીતે આપણે માની શકીએ તો એણે એવું કહી દીધું કે વિદ્યુતનું વહન હંમેશા પ્લસ વીજમાર્ગમાંથી ઉત્પન્ન થાય છે અને માઇનસમાં દાખલ થાય છે તો આ જો અમે લખ્યું અહીંયા પ્લસમાંથી નીકળે છે અને માઇનસમાં જો આમ આવે દાખલ થાય છે આ વિદ્યુત પ્રવાહ છે રેવા છે પણ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે બધાને ખબર પડી કે હકીકતમાં વિદ્યુત પ્રવાહ એના કારણે હોય છે ઇલેક્ટ્રોનના કારણે એટલે આપણે વિદ્યુત પ્રવાહ બે પ્રકારના શીખવાના એક રેવાજિક વિદ્યુત પ્રવાહ અને એક ઇલેક્ટ્રોન પ્રવાહ ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા ક્યાં હોય માઇનસથી પ્લસ હોય હવે આ આપણી ભૂલ હતી રેવાજિક વિદ્યુત પ્રવાહ હકીકતમાં ભૂલ હતી ધારણા હતી કે વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ આવે પણ હજી આપણી રૂઢી છે એટલે આમને માયા કરે છે ભલે ખોટું છે પણ હજી હકાર હજી આપણે દાખલામાં પ્રવાહ ક્યાંથી લેવો પ્લસથી માઇનસ જ લેશો એટલે પરીક્ષામાં તમને એમ પૂછાય કે રેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા શું આવે તો પ્લસથી માઇનસ ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા શું આવે માઇનસથી પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન છે એ માઇનસમાંથી નીકળે અને પ્લસમાં દાખલ થઈ જાય જ્યારે રૂઢિગત એટલે કે રેવાજિક પ્રવાહ ક્યાં આવે પ્લસથી માઇનસ તરફ આવે છે અને આ તમારે એની 12મામાં પણ પ્રવાહની દિશા હજી પ્લસથી માઇનસ લેવામાં આવે છે કારણ કે આપણે જે પહેલાંથી કીધેલું છે એ બધું આમનું જે હાલે છે એમાં કાંઈ ફેરફાર કર્યો નથી આમને હકારે છે એટલે પ્રવાહના બે નામ આપી દીધા એક રેવાજિક પ્રવાહ ને એક ઇલેક્ટ્રોન પ્રવાહ રેવાજિક પ્રવાહ હંમેશા પ્લસથી માઇનસ તરફ હોય ને ઇલેક્ટ્રોન પ્રવાહ હંમેશા શું હોય માઇનસથી પ્લસ તરફ હોય બરાબર ચાલો તો આપણે સૌથી પહેલાં સ્વિચ શીખ્યા અથવા કળ શીખ્યા પછી વિદ્યુત પરિપથ શીખ્યા હવે પછી આપણે વિદ્યુત પ્રવાહ શીખ્યા કે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરો અને ઇલેક્ટ્રોન પ્રવાહ અને રેવાજિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ છે જો વિદ્યુત પ્રવાહ છે એ બે પ્રકારના છે એક રેવાજિક વિદ્યુત પ્રવાહ અને એક ઇલેક્ટ્રોન પ્રવાહ એમાં રેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં લેવામાં આવે છે પ્લસથી માઇનસ તરફ લેવામાં આવે છે રેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં લેવામાં આવે પ્લસથી માઇનસ તરફ કારણ કે પહેલાંના સમયમાં બધા એવું માને કે પ્લસમાંથી માઇનસમાં જતું હોય હંમેશા પ્લસ એટલે મોટી વસ્તુથી માઇનસ એટલે નાની વસ્તુથી આપણે રોજિંદા જીવનમાં એવું જોઈએ વધારે પાણીથી ઓછા પાણી તરફ વહન થતું હોય થાય ને કે તો એટલા માટે પહેલાં એવું કીધું કે વિદ્યુત પ્રવાહની દિશા પ્લસથી માઇનસ તરફ હોય પણ ધીરે ધીરે આગળ શોધ થઈ ને છેલ્લે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે ખબર પડી કે હકીકતમાં વિદ્યુત પ્રવાહ તો ઇલેક્ટ્રોન જ છે ઇલેક્ટ્રોનના પ્રવાહને જ વિદ્યુત પ્રવાહ આપણે વિદ્યુતમાં વહન થતું હોય નહોતું થતું હોય ઇલેક્ટ્રોનનું એટલે તો પાછું હાશું ખબર પડી કે ઇલેક્ટ્રોન છે એનું વહન પાછું ક્યાંથી થાય માઇનસથી પ્લસ પણ તો હવે શું કરું કે આટલો બધો ફેરફાર તો થાય નહીં તેણે શું કર્યું આમને માગવા દીધું
જે દ્વિભાજક પ્રવાહની દિશા પ્લસ થી માઇનસ હોય, ઇલેક્ટ્રોન પ્રવાહ માઇનસ થી પ્લસ હોય. આ હાવ ખોટું જ છે, પણ તોય હકારે છે, આમને બહુ સુધારા ન કરવા પડે. એટલે હજી દાખલામાં પણ આપણે પ્લસ થી માઇનસ જ દ્વિભાજક પ્રવાહ લઈએ છીએ, એ પ્રવાહમાં ઈદ આવશે. બરાબર, તમારે અત્યારે નથી આવતા દાખલા, દાખલા 12મા ધોરણમાં આવે. ચાલો, તો હવે આપણે દ્વિભાજક પ્રવાહની વાત કરી દીધી, વિદ્યુત પ્રવાહની વાત કરી લીધી. હવે આપણે વિદ્યુત પ્રવાહના વ્યાખ્યા, એનો SI એકમ ને એની વિશે થોડું સમજવાનું છે, સૂત્ર. તો જે પ્રશ્ન નંબર 6 છે, વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેના એકમ વ્યાખ્યાયિત કરો. તો એની વ્યાખ્યા શું છે? વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર ચોખ્ખો. તો ધારો કે વાહકના કોઈ આડછેદમાંથી ટી સમયમાં ક્યુ વીજભાર પસાર થાય છે, આ યાદ રાખજો. એકમ સમયમાં એકમ વીજભાર પસાર થાય એની માટેનો વિદ્યુત પ્રવાહ મળે. તો વાહકના કોઈ પણ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો વીજભારનો ચોખ્ખો જથ્થો શું છે? ક્યુ છે. તો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા ટી, વીજભારની સંજ્ઞા ક્યુ. તો વિદ્યુત પ્રવાહ I બરાબર શું થશે? ક્યુ બાય ટી. ટી એકમ સમયમાં આવે ને, એટલે ટી છેદમાં આવશે. તો I વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે. I શું છે? વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે. કોની સંજ્ઞા છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I છે, એટલે I બરાબર ક્યુ બાય ટી. હવે એની ઉપરથી ક્યુનો એકમ શું છે? કુલમ. ટીનો એકમ શું છે? સેકન્ડ. એટલે આનો SI એકમ શું થશે? SI એકમ, કુલમ પ્રતિ સેકન્ડ. વિદ્યુત પ્રવાહનો SI એકમ શું થશે? કુલમ પ્રતિ સેકન્ડ. અને આંદ્રે એમ્પિયર છે એની યાદમાં એનો SI એકમ શું રાખવામાં આવે છે? એમ્પિયર પણ રાખવામાં આવે છે. જે એમ્પિયર છે એ વૈજ્ઞાનિક છે, એણે ઘણી બધી શોધો કરેલી છે. ગૂંચળા માટે ચુંબક તમે સોલેનોઇડમાં એમાં આવશે આગળ ભણવામાં, બરાબર, એમાં આવશે. SI એકમ શું છે? કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર. એક એમ્પિયર બરાબર એક કુલમ પ્રતિ સેકન્ડ થશે, કારણ કે બે હરખું જ છે. તો આની ઉપરથી એક એમ્પિયરની વ્યાખ્યા આપી હોય તો શું થશે? તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ વીજભાર પસાર થતો હોય, એક સેકન્ડમાં એક કુલમ વીજભાર પસાર થતો હોય તો તે વાહકમાંથી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તેમ કહેવાય. જો ખાસ યાદ રાખજો, એમ પૂછાય વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો, તો એની વ્યાખ્યા લખવાની. અને એમ પૂછાય વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા આપો, તો પાછી વ્યાખ્યા એક એમ્પિયરની આવશે. ઘણી વાર ખાલી આમ પૂછાય એક એમ્પિયર એટલે શું, એમ પૂછી શકે, અથવા એમ પૂછી શકે વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા આપો. એટલે આ બે રીતના એ પૂછે છે. ખાસ યાદ રાખજો કે જો વાહકના કોઈ આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ જેટલો વીજભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તેમ કહેવાય. એટલે કે એક એમ્પિયર બરાબર એક કુલમ પ્રતિ સેકન્ડ. તો રેડી, એટલું જોઈ લો, પછી આપણે પાછું સમજીએ. ચાલો, તો આજે આપણે વિદ્યુત પ્રવાહ વિશે શીખ્યા. પહેલાં કળ, પછી વિદ્યુત પરિપથ, પછી વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ બે પ્રકારના હોય, રેવાજિક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહ. રેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં હોય? પ્લસથી માઇનસ. વિદ્યુત પ્રવાહની દિશા, ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં હોય? માઇનસથી પ્લસ. એને ખાલી ઇલેક્ટ્રોન પ્રવાહ કહેવાય. ઓલાને રેવાજિક વિદ્યુત પ્રવાહ કહેવાય. આને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રવાહ. બરાબર. બીજું કે વિદ્યુત પ્રવાહ I બરાબર, કારણ કે એનું વ્યાખ્યામાં જ એવું છે કે એકમ સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતા એક કુલમ વીજભારને, બરાબર, ચોખ્ખા જથ્થાના વીજભારના ચોખ્ખા જથ્થાને, એટલે ટી સમયમાં ક્યુ વીજભાર પસાર થાય, તો I બરાબર શું થશે? ક્યુ બાય ટી. I વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે, ક્યુ વીજભારની સંજ્ઞા છે, અને ટી સમયની સંજ્ઞા છે. આની ઉપરથી ક્યુનો SI એકમ કુલમ, ટીનો SI એકમ સેકન્ડ, એટલે એનો SI એકમ શું આવશે? કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર. એમ્પિયર છે વૈજ્ઞાનિક, આંદ્રે એમ્પિયર છે ફ્રેન્ચ વૈજ્ઞાનિક, એની યાદમાં રાખવામાં આવેલો છે. બધા જગ્યાએ વૈજ્ઞાનિકના નામની યાદમાં જ રાખેલા છે. એટલે કુલમ પ્રતિ સેકન્ડ અથવા એને એમ્પિયર કહેવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પૂછાય તો હું લખવાની કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વીજભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અને જો એ વિદ્યુત પ્રવાહના એકમની અથવા એક એમ્પિયરની વ્યાખ્યા પૂછાય તો આના આધારે લખવાની. જો વાહકના કોઈ પણ આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ વીજભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તેમ કહેવાય. ખાસ યાદ રાખજો, જો ભેગું ન થાય.
તો આજે આપણે એટલું રાખીએ, કાલે પ્રશ્ન 7 8 9 10 લઈશું, બરાબર? તો આજે આપણે એટલું રાખીએ.